સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડાંભા ગામ ખાતે શ્રી રાજપૂત ક્ષત્રિય મંડળ દ્વારા દશેરા પર્વ નિમિત્તે સામૂહિક શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં વિજયાદશમીનું અનેરું મહત્વ જોવા મળે છે અને આ દિવસે શુભ કાર્યો કરવામાં આવે છે. પલસાણા તાલુકાના ડાંભા ગામ ખાતે યોજાયેલ સામૂહિક શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં રાજપૂત સમાજના 100થી વધુ ભાઈ બહેનોએ ઘરમાં રહેલ શસ્ત્રોનું વૈદિક મંત્રોચ્ચારોથી પૂજન કર્યું હતું. દીકરીઓએ કે કોઈ નથી રાખવાના, ફક્ત પુરુષો રાખે. ઉપર જમણો હાથ ઢાંકી આપવાનો. નિમિત્તે સ પરિવાર, ઈષ્ટ મિત્ર, બાંધવ, જનાનામ પતે શિરણા. આજનો કાર્યક્રમ અમારો શ્રી રાજપૂત યુવા મંડળ પલસાણા વિભાગ નામનું અમારે એક સંગઠન ચાલે છે પલસાણા તાલુકાનું. એ તાલુકાનું આખું સંગઠન ભેગા મળીને જે અમારી પારંપરિક પરંપરા છે કે વિજયાદશમીએ અમે ષષ્ઠપૂંજન કરતા છીએ, એ સામૂહિક અમે અહીં ષષ્ઠપૂંજનનો કાર્યક્રમ રાખ્યો હતો. આયોજનોમાં વિશેષતા એ હતી કે આજે આધુનિકતામાં આપણે જોઈએ છીએ કે આડંબરો જ ચાલે છે, એટલે આડંબરોથી દૂર રહીને અહીં સંપૂર્ણ વિધિ, એક 1.5 કલાકની વિધિ, સંપૂર્ણ વિધિ કરીને અમે ષષ્ઠપૂંજન કર્યું છે. અને વિશેષતા એ છે કે એમાં મોટી સંખ્યામાં દીકરી બાઓ બેઠા છે, તેમજ યુવાનો અને વડીલો પણ બેઠા હતા. આ પલસાણા તાલુકાના ટોટલ 12 ગામો છે રાજપૂતોના, એ તમામ 12 ગામોના રાજપૂતો અહીં પધાર્યા હતા. અને સમજ એક જ આપવા માંગીએ છીએ કે એક તો સંગઠન અહીં દેખાય છે તમને કે આપણે સંગઠિત રહેવું જોઈએ, ત્યારબાદ જે આ સંપૂર્ણ વિધિ કરી એ પણ અમે એક અહીં લોકોને કહેવા માંગીએ છીએ કે ખરેખર ખોટા આડંબરોથી દૂર રહીને આપણે એક સંપૂર્ણ વિધિ ધાર્મિક રીતે આપણે કરવું જોઈએ, જેથી કરી આપણા ધર્મ પણ સચવાય. અને બીજું, આજના કાર્યક્રમમાં એક વિશેષતા અમારી એ છે કે અમે આજના સંપૂર્ણ કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો એક પણ ગ્લાસ યુઝ નથી કરવાના. એટલે જે પ્લાસ્ટિક આજે જ્યારે શોધ થઈ ત્યારે ક્રાંતિકારી શોધ હતી, પણ આજે આખા વિશ્વ માટે માટાનો દુખાવો બની ગયો છે. તો અમારે એક સામાજિક કાર્યક્રમમાં અમે પ્લાસ્ટિકનો બહિષ્કાર કર્યો છે અને પ્લાસ્ટિકનો એક પણ ગ્લાસનો ઉપયોગ અહીં કરવાના નથી.